નેપાળથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। નેપાળમાં એક યાત્રી વિમાન ગુમ થઈ ગયું છે। નેપાળનું તારા એરનું 9NAET ડબલ એન્જિન વિમાન ઉડાન ભર્યા બાદ ગુમ થઈ ગયું છે। નેપાળનું એક પેસેન્જર વિમાન ઉડાન ભર્યા બાદ ગુમ થઈ ગયું છે। નેપાળના પોખરાથી જોમસમ જવા માટે વિમાને ઉડાન ભરી હતી સવારે 9:55 ઉડાન ભરી હતી, જેનું લેન્ડિંગ સવારે 10:20 હતું, પરંતુ 11 વાગ્યા પછી પણ વિમાન સાથે કોઈ સંપર્ક નથી, વિમાનના કોઈ સમાચાર નથી। વિમાનના ગુમ થયાના કલાકો બાદ પણ વિમાન સાથે કોઈ સંપર્ક નથી થયો કે નથી એના કોઈ સમાચાર આવ્યા। વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત 22 લોકો સવાર હતા, જેમાં 4 ભારતીયોનો પણ સમાવેશ છે। ગુમ વિમાનની શોધ માટે મસ્ટેંગ અને પોખરાથી 2 ખાનગી હેલિકોપ્ટરોને તૈનાત કરવામાં આવ્યા છે। સાથે જ નેપાળ સેનાના હેલિકોપ્ટરને પણ શોધખોળ કરવા માટે તૈયાર રહેવા કહ્યું છે। નેપાળથી અત્યંત ચોંકાવનારા સમાચાર છે, એક પેસેન્જર વિમાન ઉડાન ભર્યા બાદ ગુમ થઈ ગયું છે।